નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રીજા ધોરણની અંદર વિષય ગુજરાતી નિબંધ લઈશું. એમાં આપણે ઉત્તરાયણ નિબંધ એકવાર કરાવી દીધો છે, ફરી પાછું ઉત્તરાયણ નિબંધનું પુનરાવર્તન કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉત્તરાયણ વિશે થોડું જાણી લઈએ. ઉત્તરાયણ તો બધાને મનગમતો તહેવાર છે અને નાના બાળકોને તો ઉત્તરાયણમાં ખૂબ જ ગમે છે. પતંગ ચગાવવાની મજા આવે, ઊંધિયું, જલેબી, તલ સાંકળી વગેરે ખાવાની ખૂબ જ મજા આવે. ને ઉત્તરાયણમાં પતંગ ચગાવવા કરતાં બાળકોને પતંગ લૂંટવાની ખૂબ જ મજા આવે છે. તો આપણે અહીંયા થોડા ઉત્તરાયણ વિશે વાક્યો જોઈએ. ઉત્તરાયણ 14મી જાન્યુઆરીએ આવે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશતો હોવાથી તેને મકર સંક્રાંતિ પણ કહે છે. ઉત્તરાયણના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશતો હોવાથી તેને મકર સંક્રાંતિ કહે છે. ઉત્તરાયણના આગલા દિવસે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે. ઉત્તરાયણના આગલા દિવસે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે. લોકો મોડી રાત સુધી પતંગ અને દોરીની ખરીદી કરે છે. તેઓ રાત્રે પતંગોને કિન્ના બાંધે છે. ઉત્તરાયણને આગલે દિવસે લોકો મોડી રાત સુધી પતંગોની કિન્ના અને બધું બાંધીને તૈયારી કરે છે. ઉત્તરાયણના દિવસે લોકો સવારે જ ધાબા પર પહોંચી જાય છે અને પતંગ ચગાવે છે. ઉત્તરાયણના દિવસે લોકો સવારે જ ધાબા પર અથવા તો કોઈક મોટી જગ્યા હોય, ખાલી વિશાળ ખેતર જેવું હોય, ખુલ્લી જગ્યા હોય તો એવી જગ્યાએ જ હોય, અને એવી જગ્યા ન હોય શહેરોમાં તો એવી જગ્યાની ઉણપ છે એટલે ઘણા લોકો પોતાના ધાબા ઉપર જાય છે અને પતંગ ચગાવે છે. આકાશ રંગબેરંગી પતંગોથી ડીપી ઉઠે છે. ડીપી ઉઠે મતલબ કે શોભી ઉઠે છે. આકાશમાં રંગબેરંગી પતંગો ઉડતા હોય તો કેવું સરસ મજાનું દ્રશ્ય આપણને દેખાય છે અને જોવાની મજા આવે છે કે આકાશ રંગબેરંગી પતંગોથી ડીપી ઉઠે છે. ચારે બાજુ કાટા કાટા લપેટ લપેટની બૂમો સંભળાય છે. ચારે બાજુથી પતંગ કપાઈ જાય એટલે કાટા કાટા બોલે છે અને એકાબીજામાં વીંટળાઈ જાય, લપેટાઈ જાય એટલે લપેટ લપેટની બૂમો સંભળાય છે. કે ચારે બાજુથી કાટા કાટા લપેટ લપેટની બૂમો સંભળાય છે. ઉત્તરાયણના દિવસે લોકો તલસાકડી, બોર, જામફળ વગેરે ખાય છે. ઉત્તરાયણના દિવસે લોકો તલસાકડી, બોર, જામફળ વગેરે ખાય છે અને ઊંધિયું, ફાફડા, જલેબી પણ ખાય છે. લોકો બ્રાહ્મણો અને ગરીબોને દાન કરે છે. ઘણા લોકો શું કરે છે કે બ્રાહ્મણો અને ગરીબ હોય એને દાન કરે છે. ઉત્તરાયણના દિવસે દાન કરેલું, દાન આપણે કરીએ તો આપણને ખૂબ જ પુણ્ય મળે છે. ગરીબોને દાન કરીએ તો આપણને ખૂબ જ પુણ્ય મળે છે એટલે લોકો બ્રાહ્મણો અને ગરીબોને દાન કરે છે. ગાયને ઘાસ અને ઘૂઘરી ખ
ખવડાવે છે. ગાય માતાને લીલું લીલું ઘાસ અને ઘઉંની કે એની ઘૂઘરી બનાવી એને ખવડાવે છે. કેટલાક લોકોને પતંગ પકડવામાં મજા આવે છે. કેટલાક લોકોને પતંગ ચગાવવા કરતાં પતંગ જે કપાઈને આવે છે એને પકડવામાં જ ખૂબ મજા આવે છે. કે કેટલાક લોકોને પતંગ પકડવામાં મજા આવે છે. પતંગ પકડવા જતાં કેટલાક લોકો વાહનો સાથે અથડાઈ જાય છે, તો કેટલાક લોકો ધાબા પરથી નીચે પડી જાય છે. પતંગ પકડવા જતાં કેટલાક લોકો જો સાવચેતી ન રાખીએ અને પતંગની પાછળ જ એમને એમ દોડ્યા કરીએ તો વાહનો સાથે અથડાઈ જાય છે અને ઈજાઓ થાય આપણને. એટલે આપણે સાવચેતી રાખવી જોઈએ. તો કેટલાક લોકો ધાબા પરથી નીચે પડી જાય છે, એનું ઉપર પતંગમાં ધ્યાન હોય છે, ક્યાંય જોતા નથી અને બે ધ્યાન બની જાય છે, તેથી ધાબા પરથી પડી જાય છે. રાતે આકાશમાં તુક્કલ જોવા મળે છે. રાતે આકાશમાં તુક્કલ જોવા મળે છે. મને પતંગ ચગાવવાનો શોખ છે, તેથી ઉત્તરાયણ મારો પ્રિય તહેવાર છે. મને પતંગ ચગાવવાનો શોખ છે, તેથી ઉત્તરાયણ મારો પ્રિય તહેવાર છે. એકવાર ફરીવાર વાંચન કરી લઈએ. ઉત્તરાયણ 14મી જાન્યુઆરીએ આવે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશતો હોવાથી તેને મકર સંક્રાંતિ પણ કહે છે. ઉત્તરાયણના આગલા દિવસે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે. લોકો મોડી રાત સુધી પતંગ અને દોરીની ખરીદી કરે છે. તેઓ રાત્રે પતંગોને કિન્ના બાંધે છે. ઉત્તરાયણના દિવસે લોકો સવારે જ ધાબા પર પહોંચી જાય છે. લોકો સવારે શું કરે છે, ધાબા પર પહોંચી જાય છે અને પતંગ ચગાવે છે. આકાશ રંગબેરંગી પતંગોથી લીપી ઉઠે છે. ચારે બાજુ કાંટા કાંટા લપેટ લપેટની બૂમો સંભળાય છે. ઉત્તરાયણના દિવસે લોકો તલસાકડી, બોર, જામફળ વગેરે ખાય છે. લોકો બ્રાહ્મણો અને ગરીબોને દાન કરે છે. ગાયને ઘાસ અને ઘૂઘરી ખવડાવે છે. કેટલાક લોકોને પતંગ પકડવામાં મજા આવે છે. પતંગ પકડવા જતાં કેટલાક લોકો વાહનો સાથે અથડાઈ જાય છે, તો કેટલાક લોકો ધાબા પરથી નીચે પડી જાય છે. રાતે આકાશમાં તુક્કલ જોવા મળે છે. મને પતંગ ચગાવવાનો શોખ છે, તેથી ઉત્તરાયણ મારો પ્રિય તહેવાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ નિબંધ તમે સરસ અક્ષરે લખીને મોડે કરજો. હવે આપણે એક ચિત્ર વાર્તા આપી છે, કીડી અને કબૂતર. એ વાર્તા આપણે એકવાર જોઈ લીધી છે, ફરી પાછું આપણે એનું પુનરાવર્તન કરી લઈએ. કે નીચેના ચિત્રોને આધારે વાર્તા લખો. વાર્તાને યોગ્ય મથાળું આપો. મથાળું એટલે કે યોગ્ય શીર્ષક, યોગ્ય મથાળું આપો. તો આ ચિત્ર જોઈએ આપણે. નદી દેખાય છે,
અને ઝાડની ઉપર કબૂતર બેઠેલું દેખાય છે. હવે બીજા ચિત્રમાં કબૂતર ઝાડ પર દેખાય છે અને કીડી પાણીમાં તણાતી દેખાય છે. અહીં કબૂતરે પાંદડામાં પાંદડું રાખ્યું એટલે કીડી પાંદડા ઉપર ચડેલી દેખાય છે. પછી આ ચિત્રમાં આ પારધી દેખાય છે. પારધી એટલે કોણ કે શિકારી. શિકારી દેખાય છે અને ઝાડ પર કબૂતર દેખાય છે. ચિત્ર જોતાં લાગે કે કબૂતરનો શિકાર કરવા આવ્યો છે. પછી આ પગમાં કીડીએ ચટકો ભર્યો. હવે આ ચિત્રની અંદર પારધીને કીડીએ ચટકો ભર્યો એટલે એનું એ નિશાન ચૂકી ગયો અને કબૂતર ઉડી ગયું. તો આપણે આના દ્વારા ચિત્ર દ્વારા થોડા વાક્ય આપણે જોઈએ. કીડી અને કબૂતર. એક ઝાડ હતું, ઝાડ પર કબૂતરનો માળો હતો. ઝાડની નીચે ડર હતું, તેમાં એક કીડી રહેતી હતી. એક ઝાડ હતું, ઝાડ પર કબૂતરનો માળો હતો. ઝાડની નીચે એક ડર હતો, તેમાં કીડી રહેતી હતી. એક વખત વરસાદ પડ્યો. કીડીના ડરમાં પાણી ભરાઈ ગયું. વરસાદ પડે એટલે નીચે ડર એવું હોય એમાં પાણી ભરાઈ જાય, તેમ કીડીના ડરમાં પાણી ભરાઈ ગયું. કીડી પાણીમાં તણાવા લાગી. પાણી ભરાઈ ગયું એટલે કીડી ઉપર આવી ગઈ અને એ કીડી પાણીની અંદર તણાવા લાગી. માળામાં બેઠેલા કબૂતરે આ જોયું. તેણે તરત જ ઝાડનું પાંદડું તોડીને કીડી પાસે નાખ્યું. તેણે તરત શું કર્યું? ઝાડ પરથી એક પાંદડું તોડ્યું અને કીડી પાસે નાખ્યું. કીડી તરત જ પાંદડા પર ચડી ગઈ. કબૂતર પાંદડું ચાંચમાં પકડી કિનારે લાવ્યું. કબૂતરે શું કર્યું કે પાંદડું ચાંચમાં પકડી કિનારે લાવ્યું. આથી કીડી બચી ગઈ. કીડીએ કબૂતરનો આભાર માન્યો. કે આપણે કેમ કોઈક આપણને મદદ કરે તો આપણે આભાર માનીએ કે તમે સારું કર્યું એમ કરીને આપણે આભાર માનીએ કે તમારો ખૂબ ખૂબ આભાર. એમ કીડીએ પણ કબૂતરનો આભાર માન્યો. થોડા દિવસ પછી ત્યાં એક શિકારી આવ્યો. તેણે કબૂતરનો શિકાર કરવા બાળ તાક્યું. તેણે શું કર્યું? કબૂતરનો શિકાર કરવા માટે બાળ તાક્યું. કીડીએ આ જોયું કે કોક શિકારી કબૂતરનો શિકાર કરવા આવ્યો છે. તે તરત જ શિકારી પાસે આવી. અને શિકારીના પગે ચટકો ભર્યો. શિકારીના હાથમાંથી બાણ છૂટી ગયું. કીડીના ચટકા ભરવાથી શિકારીના હાથમાંથી બાણ છૂટી ગયું અને તે નિશાન ચૂકી ગયું. અવાજ થતાં કબૂતર ઉડી ગયો. કબૂતર બચી ગયું. આમ
કીડીએ કબૂતરનો જીવ બચાવ્યો. આમ કીડીએ કબૂતરનો જીવ બચાવ્યો. કબૂતરે કીડીનો જીવ બચાવ્યો હતો અને આ વખતે કીડીએ કબૂતરનો જીવ બચાવ્યો. એટલે એમાં આપણને શીખ મળે છે કે બીજાનું ભલું કરવાથી આપણું ભલું થાય છે. આપણે બીજાનું ભલું કરીએ તો આપણું પણ ભલું થાય છે. એકવાર ફરી વાંચી જઈએ. એક ઝાડ હતું. ઝાડ પર કબૂતરનો માળો હતો. ઝાડની નીચે દર હતું. તેમાં એક કીડી રહેતી હતી. એક વખત વરસાદ પડ્યો. કીડીના ડરમાં પાણી ભરાઈ ગયું. કીડી પાણીમાં તણાવા લાગી. માળામાં બેઠેલા કબૂતરે આ જોયું. તેણે તરત જ ઝાડનું પાંદડું તોડી કીડી પાસે નાખ્યું. કીડી તરત જ પાંદડા પર ચડી ગઈ. કબૂતર પાંદડું ચાંચમાં પકડી કિનારે લાવ્યું. આથી કીડી બચી ગઈ. કીડીએ કબૂતરનો આભાર માન્યો. કીડીએ શું કર્યું? કબૂતરનો આભાર માન્યો. થોડા દિવસ પછી ત્યાં એક શિકારી આવ્યો. તેણે કબૂતરનો શિકાર કરવા બાણ તાક્યું. કીડીએ આ જોયું. તે તરત જ શિકારી પાસે આવી. અને શિકારીના પગે ચટકો ભર્યો. શિકારીના હાથમાંથી બાણ છૂટી ગયું. કીડીએ ચટકો ભર્યો તેથી શિકારીના હાથમાંથી બાણ છૂટી ગયું. તે નિશાન ચૂકી ગયું. અને બાણ છૂટી જવાથી નિશાન ચૂકી ગયું. અવાજ થતાં કબૂતર ઉડી ગયું. કબૂતર બચી ગયું. આમ કીડીએ કબૂતરનો જીવ બચાવ્યો. એકવાર કબૂતરે કીડીનો જીવ બચાવ્યો અને અત્યારે આ બીજેમાં કીડીએ કબૂતરનો જીવ બચાવ્યો. હવે એમાંથી આપણને શીખ મળે કે બીજાનું ભલું કરવાથી આપણું ભલું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આવું જ કાર્ય કરવું જોઈએ. આપણે કોઈનું ભૂલું ઈચ્છવું જોઈએ નહીં. એટલે કે આપણે કોઈનું ભલું કરીએ તો આપણું પણ ભલું થાય છે, અને કોઈના માટે ખરાબ વિચારીએ તો આપણું ખરાબ થાય છે. એટલે આપણે પણ કીડી ને કબૂતર જેવું બનવું જોઈએ કે એકબીજાનું ભલું કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે નિબંધ અને વાર્તા ઉપરની લીટીને અડીને સરસ અક્ષરે એકવાર નોટબુક્સમાં લખજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.